વિદ્યાર્થી મિત્રો આપણે પાર્ટ ટુમાં જોયું કે પાઠમાં શરૂઆતમાં આપણે તેમના પાળપણની થોડી વાતો કરી બરોબર બાળપણ વિશે જાણ્યું ત્યારબાદ આપણે તેમના અભ્યાસની થોડી ચર્ચા કરી હવે આગળ ઉહોને અંતરિક્ષકી ગહેરાઈઓસે આનેવાલે રહસ્યમયી કિરણો કોસ્મિક કિરણો પર અનુસંધાન કર કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલય સન નાઇન્ટીન ફોર્ટી સેવન મેં પીએચડી કી પદ ઉપાધિ હાસિલ કી બરાબર તો એમણે ઓગણીસો ને સુડતાળીસમાં કોસ્મિક કિરણોને ધ્યાનમાં રાખીને કેમ્બ્રિજ વિશ્વયુદ્ધ વિશ્વવિદ્યાલયમાં પીએચડીની ઉપાધી હાંસિલ કરી બરાબર એટલે પીએચડીની ડિગ્રી મેળવી હવે આ કોસ્મિક કિરણ શું છે તો કોસ્મિક કિરણ છે એ આકાશગંગા છે અને એમાંથી કંઈક કિરણો પસાર થાય છે એ પૂરી જાણકારી હજુ આપણને મળી નથી પરંતુ એના કારણે આ કિરણોના અભ્યાસ દ્વારા આપણને સૌરમંડળના જે જટિલ રહસ્યો છે એ જટિલ રહસ્યોનો ઉકેલ મળે છે બરાબર તો આ રીતે આ કિરણો છે એ ખૂબ જ ઉપયોગી છે આપણને સૌરમંડળની જાણકારી મેળવવા માટે તો અને એ કિરણો છે એની જાણકારી મેળવવા માટે સૌથી સારી જગ્યા છે હિમાચલ પર્વત હિમાલય પર્વત છે એની ઉપરની સૌથી ઉપરની ટોચ तो हमें जान आप जाम के डॉक्टर विक्रम सारा भाईएज तो प्रयोगशाला स्थापी हम अपने आगे जो ब्रह्मांड तथा सौरमंडल के कई जटिल प्रश्नों व प्रायोगिक हल निकालने का श्रेय डॉक्टर विक्रम सारा भाई को प्राप्त है यह उन्हीं का सुझाव था कि कॉस्मिक किरणों पर प्रयोगों के प्रयोग के लिए हिमालय की चोटी ઊંચી ચોટી સર્વાધિક ઉપયુક્ત વ યાની ઓર અનુકૂળ હોગી તો એમનો સુજાવ હતો કે હિમાલયની ઊંચી ચોટી પર આપણે કોસ્મિક કિરણો પર પ્રયોગ કરી શકીશું અને જાણકારી મેળવી શકીશું ઇસલી ભારત સરકારને ગુલમર્ગ મેં વૈજ્ઞાનિક ઉપકરણો સેરલેસ એક પ્રયોગશાળા સ્થાપિત કી એટલે જ ભારત સરકારે ગુલમર્ગમાં વૈજ્ઞાનિક ઉપકરણો સેરલેસ લેસ યાની ઉત્સે કે ઉસ્કે

जिसमें वह आजन्म संबंध रहे आ साथ ही उन्होंने देश में वस्त्र उद्योग की तकनीकी समस्याओं के हल निकालने के उद्देश्य से अहमदाबाद में ही टेक्सटाइल इंडस्ट्रीज रिसर्च एसोसिएशन की आधारशिला रखी तो टेक्सटाइल जो उद्योग है ये उद्योग ख्यात नाम है विश्वभर में बराबर तो ये स्थापना करना कौन डॉक्टर विक्रम सारा तो भौतिक अनुसंधान प्रयोगशाला डॉक्टर विक्रम शाराबाई परमाणु शक्ति अंतरिक्ष विकिरण सूर्य ग्रह तारा प्लाज्मा भौतिकी और खगोलव परवह कार्य करते रहे तो आटला बढ़ा पॉइंट पर आटला बढ़ा क्षेत्र में कार्य करता रह आग सन 1961 सिक्सटी वन में वे परमाणु ऊर्जा आयोग के सदस्य बनाए गए પરમાણુ ઉર્જા આયોગ તો ઉર્જા એટલે શક્તિ અને આયોગ એટલે સંસ્થાન તો આ ઉર્જા આયોગ એટલે કે શક્તિનું જે પરમાણુ શક્તિ છે એની એક સંસ્થા બનાવી અને એના સદસ્ય એ બન્યા ડૉક્ટર બાબા મૃત્યુ કે પશ્ચાત્ પરમાણુ ઉર્જા સંસ્થાનો કા ભાર યુવા વૈજ્ઞાનિક ડૉક્ટર વિક્રમ સારાભાઈ કે કંધો પર હી આ ગયા ભારતીય અનુસંધાન કેન્દ્ર કા ગઠન ક્યાં તો આજે પરમાણુ ઉર્જા સંસ્થા જે બનાવી એ સદસ્ય તો બન્યા જ પરંતુ સાથે સાથે ત્યારે જ ડૉક્ટર બાબાસાહેબનું સાહેબનું સાહેબનું મૃત્યુ થયું અને તેના કારણે તે દરેકનો જવાબદારી કોના માથે આવી ડૉક્ટર વિક્રમ શારાભાઈ અને એમણે ભારતીય અનુસંધાન કેન્દ્રકા ગઠન ક્યાં ડૉક્ટર વિક્રમ શારાભાઈ ઉસ્કે પહેલે અધ્યક્ષ બને સૌથી પહેલાં અધ્યક્ષ કોણ બન્યા ડૉક્ટર વિક્રમ શારાભાઈ यह उनकी अग एवं अथक परिश्रम का ही परिणाम है कि भारत में दूरसंचार दूरदर्शन व मौसम विज्ञान के लिए प्रक्ष, प्रक्षेपित अनेक उपकरण उपग्रह अंतरिक्ष में सफलतापूर्वक कार्य कर रहे હે આજે આપણને જે જાણવા મળે છે જે ઉપકરણના આધારે આપણે અત્યારે દૂરદર્શન ટીવી જોઈ શકીએ છીએ દૂરદર્શન બરાબર પછી મોસમ વિભાગ આપણને માહિતી આપી શકીએ છીએ તો આ પાછળનું કારણ શું છે કે આ અંતરિક્ષ પર જે ઉપગ્રહ છોડવામાં આવ્યા છે એના લીધે તો એના કારણે જ આપણે સારી રીતે વિજ્ઞાન કે લીએ પ્રક્ષેપિત પ્રક્ષેપિત ની સ્થાપિત કરના બરોબર તો એ જે સ્થાપિત કર્યા છે આપણે ઉપગ્રહ એના જ કારણે આપણે આ બધું જાણકારી મેળવી શકીએ છીએ ડૉક્ટર વિક્રમ સારાભાઈને આપના સંપૂર્ણ જીવન ભારત તથા વિજ્ઞાન કે સમગ્ર વિકાસ કે લીધે સમર્પિત કરી દીધા એમણે આ પૂરું જીવન આખું જીવન એમને ભારત અને વિજ્ઞાનના વિકાસ માટે સમર્પિત કર્યું ભારત કે વિકાસ મે ઉત્કૃષ્ટ યોગદાન કે લિયે ઉનહોને કઈ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત ہوئے۔ હવે ખાસ ધ્યાન રાખજો કે કયા રાષ્ટ્રીય અને કયા આંતરરાષ્ટ્રીય સન્માન એમને મળ્યા તો સન સન 1962 મે ઉन्हे ડોક્ટર શાંતિ સ્વરૂપ બટનાગસ પુરસ્કાર મિલા સૌથી પહેલું 1962 सिक्सटी टू में शांति स्वरूप पटना स्वरूप सन उन्नीस यानी 1966 सिक्सटी सिक्स में पद्म पद्म भूषण एवॉर्ड मिला फिर 19 यानी 1972 सेवेंटी टू में यानी कि उनकी मृत्यु के बाद मरणोत्तर पद्म विभूषण जैसे अलंकारणों अलंकरणों यानी कि उपाधियों से उसे नवाजा गया निशस्त्रीकरण से संबंधित कई महत्वपूर्ण अंतर्राष्ट्रीय संस्थानों में भी भारत के प्रतिनिधि रहे तो आवाय ये अंतरराष्ट्रीय संस्थाओं में प्रतिनिधि रहा रहता डॉक्टर विक्रम साराभाई 1966 सिक्सटी सिक्स में इंटरनेशनल काउंसिलिंग ऑफ साइंटिफिक यूनियन के सदस्य रहे તમે જુઓ કે એમના કાર્ય કેટલા દરેક વર્ષે કંઈક ને કંઈક નવું કરે છે સન નાઇન્ટીન સિક્સટી એટમાં સંયુક્ત સંઘમાં યુનેસ્કો કે વિજ્ઞાન વિભાગ કે અદસ્ય બને ઉને ઇન્ડિયન જીઓલોજીકલ યુનિયન કા પ્રમુખ બનાયા ગયા તો આ પ્રમાણે એમને દરેક ક્ષેત્રમાં ફાળો આપેલ છે ડૉક્ટર વિક્રમ સારાભાઈ સન નાઇન્ટીન સેવન્ટી વિએના વિયેના શાંતિ આંતરરાષ્ટ્રીય અણુમંચ કે ચૌદવી પરિષદ કે પ્રમુખ બને સન નાઇન્ટીન સેવન્ટી વન મેં સંયુક્ત રાષ્ટ્રસંઘ પરિષદ કે ઉપાધ્યાય વ બાદ મેં વિજ્ઞાન વિભાગ કે અધ્યક્ષ બનાય ગયે તો ઓગણીસો સિત્તેરમાં એમને વીએના શાંતિ આંતરરાષ્ટ્રીય અણુમંચમાં ચૌદમી પરિષદમાં પ્રમુખ બની ગયા અને ત્યારબાદ ઓગણીસો એકોતેરમાં એ સંયુક્ત રાષ્ટ્ર રાષ્ટ્રસંઘ પરિષદના અધ્યક્ષ બન્યા અને પછી તે વિજ્ઞાન વિભાગમાં પણ અધ્યક્ષ બન્યા वह केवल उच्च कोटि के वैज्ञानिक ही नहीं थे बल्कि व्यवस्थाओं के बावजूद कला शिक्षा वो व्यस्तता व्यस्त सॉरी व्यस्तता के बावजूद भी वह कला शिक्षा व समाज के लिए पर्याप्त समय निकाल देते थे वैज्ञानिक तो हताज, एक ज एनी साथे कला शिक्षा समाज बताते समय आटताज था उन्हें उनके ही प्रयासों से अहमदाबाद में लोक विज्ञान केंद्र एवं नेहरू विकास संस्था की स्थापना हुई यहाँ वह जन सामान्य की विज्ञान के प्रति रुचि जागृत करने के लिए कार्य करते हैं तो एक संस्था छे जे स्थापना करना कौन ડૉક્ટર વિક્રમ સારાભાઈ અને એને એ જે સંસ્થા છે લોક કે વન કેન્દ્ર એવમ નહેરુ વિકાસ સંસ્થા છે એ સંસ્થા છે સામાન્ય માણસ છે કે જેને વિજ્ઞાન પ્રત્યે રુચિ છે તો એની રુચિ જાગૃત કરવા માટેનું કામ કરે છે વહ એકવીસ ડિસેમ્બર સન નાઇન્ટીન સેવન્ટી વન કી કાલી તારીખથી ડૉક્ટર વિક્રમ સારાભાઈ કો ત્રિવેન્દ્ર કે લોન્ચિંગ સ્ટેશન થુંબામે કાર્ય નિરીક્ષણ के लिए भेजा गया था वहाँ वह एक होटल में ठहरे हुए थे यही हृदय की गति रुकने के से उनकी मृत्यु हो गई उनके निधन से विज्ञान में नित नए आयामों का जोड़ने वाला एक जीवन चक्र सदा के लिए रुक गया ऐसी महान प्रतिभा को सत सत नमन तो क्या मृत्यु थी 21 दिसंबर ओगनीस में જ્યારે વિક્રમ ત્રિવેન્દ્ર ત્રિવેન્દ્રમ્યા લોન્ચિંગ સ્ટેશન થુંબામાં કાર્ય નિરીક્ષણ માટે જવા મોકલ્યા હતા અને ત્યાં હોટલમાં જ એમને એટેક આવવાથી મૃત્યુ થયું હૃદયરોગ કી બીમારી ઉનકા મૃત્યુ હોવા બરાબર તો આ પ્રમાણે મૃત્યુ પછી જાણે કે એક જે નવા નવા રોજ આયામો જે રોજ નવા નવા રોજ નવા નવા જે કોજલા કરતા હતા એ એક જીવનચક્ર છે એ સદા માટે અટકી ગયું તો એસી મહાન પ્રતિભા કો સત્સત નદન તો આવી નમન તો આવી મહાન પ્રતિભા બરોબર એમને સત્સત નમન તો આ રીતે આમાં સાલ બહુ યાદ રાખવાની છે સાથે સાથે એમને કયા કયા એવોર્ડ મળ્યા બરાબર તો તમારે નોટબુકમાં શું કરવાનું કે જે એવોર્ડ વાઇઝ નમ સાલવાઈઝ જે એવોર્ડ મળ્યા છે એ તમારે નોટબુકમાં અલગથી સ્ટાર્ટિંગમાં લખવાનું રહેશે બરાબર જે તમારે બુકમાંથી તમને મળી જશે જેમ કે જે સાલ છે એ બધું જ કે ઓગણીસો ઓગણીસમાં બાર ઓગસ્ટ ઓગણીસો ઓગણીસમાં એમનો જન્મ ત્યાર પછી તમે આગળ કહેશો એમ ઓગણીસો ચોત્રીસમાં મેટ્રિક પરીક્ષા પાસ કરી ચોત્રીસથી સાડત્રીસ ગુજરાત કોલેજમાં ભણ્યા સાડત્રીસ પછી એ ઇંગ્લેન્ડ ઘડ્યા ઇંગ્લેન્ડમાં જઈને ચાલીસમાં એમણે બીએસસીની ડિગ્રી મેળવી ત્યાર પછી ઓગણીસો બેતાળીસમાં એમના લગ્ન થયા ત્યાર પછી સુડતાળીસમાં એમને કેમ્બ્રિજમાં પીએચડી કરી બરાબર સુડતાળીસ પાંચ પછી ભૌતિક અનુસંધાન સ્થાપના કયા કરી અમદાવાદમાં એ પણ ઓગણીસો સુડતાળીસમાં જ બરાબર એકસઠમાં એમને પરમાણુ ઉર્જા આયોગના સદસ્ય બન્યા બરાબર ત્યાર પછી બાસઠમાં એકસઠમાં એ સદસ્ય બન્યા બાસઠમાં એમને શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર છાસઠમાં બાસઠમાં ઓકે છાસઠમાં પદ્મભૂષણ અને બોતેરમાં મરણોત્તર એમને વિભૂષણનો એવોર્ડ મળ્યો છાસઠમાં એમણે બીજું શું કર્યું ઇન્ટરનેશનલ કાઉન્સિલિંગ ઓફ સાયન્ટિફિક યુનિયનની સદસ્ય બન્યા અડસઠમાં સંયુક્ત રાષ્ટ્રસંઘમાં એ અધ્યક્ષ વિજ્ઞાન વિભાગમાં અધ્યક્ષ બન્યા બરાબર અને સાથે સાથે ઇન્ડિયન જીઓલોજીકલ યુનિયનમાં પણ એ પ્રમુખ બન્યા ઓગણીસો સિત્તેરમાં એમને ચૌદમી પરિષદમાં શાંતિ વિયેના શાંતિ આંતરરાષ્ટ્રીય અણુમંચમાં ચૌદમી પરિષદના પ્રમુખ તે બન્યા અને એકોતેરમાં એ વિભાગના તે અધ્યક્ષ બની ગયા બરાબર પ્રમુખ પછી અધ્યક્ષ બની ગયા અને મૃત્યુ એમની ઓગણીસો એકોતેરમાં એકવીસ ડિસેમ્બર ઓગણીસો એકોતેરમાં તે કઈ જગ્યાએ ત્રિવેન્દ્રમાં થુમ્બામાં ઓકે લોન્ચિંગ સ્ટેશન થુમ્બામાં નિરીક્ષણ કરવા ગયા હતા એટલે ત્રિવેન્દ્રમાં એમનું મૃત્યુ થયું એક હોટલમાં બરાબર અને કારણ હતું એક રોગની બીમારીને કારણે બરાબર તો આ પ્રમાણે તમારે સન લખવાની ઇસ્વીસન લખેવાનું છે અને એનું કારણ બરાબર એ ત્યારે શું કર્યું તો તમને પછી આખો પાઠ વાંચવો પડે નહીં એથી તમને આખા પાઠની સમજ પડી જશે બરાબર